સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આ વર્ષની લોકસભાની બેઠકે ગુજરાતમાં સુરતથી ભાજપને જીતનું ખાતું ખુલી ગયું છે કારણ કે વર્ષ ઓગણીસો એક્યાવનમાં સુરત બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર કોંગ્રેસનું ફોર્મ રદ થયું છે અંગ્રેજોની ગુલામીથી દેશ આઝાદ થયા બાદ ભારતમાં પહેલી ચૂંટણી ઓગણીસો એકાવનમાં થઈ હતી આ સમયે એટલે કે સુરત લોકસભા બેઠક ઓગણીસો એકાવનના ના વર્ષમાં અસ્તિત્વમાં આવી હતી હવે ઓગણીસો એકાવનથી થી અત્યાર સુધીમાં સત્તર વખત લોકસભાની ચૂંટણી થઈ ચૂકી છે જ્યારે આ વર્ષ બે હજાર સત્તરની અઢારમી લોકસભા ચૂંટણી છે હવે ઓગણીસો રિપીટ હવે સુરત બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી વખત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે સુરત બેઠક પરથી કોંગ્રેસે ભલે ગમે તેટલી વખત હારનો સામનો કરવા નોબત આવી હશે પરંતુ ચૂંટણી જંગમાં મેદાનમાં લડ્યા વગર હથિયાર હેઠા મૂકી દેવાની નોબત દેશ આઝાદ થયા બાદ પહેલી વખત આવી છે સુરત ને કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ભાજપે વર્ષ ઓગણીસો પંચાણું કરી હતી જ્યારે સુરત મહાનગરપાલિકા ભાજપ માં લોકો માં રોષ હોવા સાથે કોંગ્રેસ મજબૂત જણાતી હતી પરંતુ શહેર કોંગ્રેસ નબળી નેતાગારીએ ભાજપને સીધો ફાયદો અપાવી દીધો હતો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે અરાજકતા થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારો મેન્ડેટ પર નહીં પહોંચતા નવાણું માંથી કોંગ્રેસને ત્રેવીસ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા ત્યારબાદ પણ કોંગ્રેસને પચીસ અને ભાજપને ઓગણ બેઠક જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોને પંદર બેઠક મળી હતી હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ સી હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારત દેશમાં પહેલું કમળ એમને સુરત શહેરમાં કમળ જે ખીલ્યું

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે પૂર્વ બેઠક પર આપના ઉમેદવાર કંચનજરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ તેમના ડમી એ ભરેલું ફોર્મ પણ ખેંચી લીધું હતું આમ વિરોધ પક્ષના ઉમેદવાર અને નેતાઓની ફોર્મ રદ થવાનો કે ઉમેદવારી પાછી ખેંચવામાં સુરત માટે જૂનો નાતો જોવા મળી રહ્યો છે હવે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભૂતકાળની ઘટના રાજકારણમાં તાજી થઈ છે હાલ તમામ પક્ષ અને અન્ય પાર્ટીના આઠ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા ત્યારે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ બીએસપી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ પણ ચૂંટણી મેદાનમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે અને ભાજપે જીતનું ખાતું ચૂંટણી અને મતગણતરી પહેલા ખોલી દીધું છે